અને કર્મચારીઓને મળીને. અને હવે વાત સોની વેપારીઓની મુશ્કેલીની. કોરોના કાળમાં રાજકોટની સોની બજારની ચમક પણ ઝાંખી પડી ગઈ છે. એક સમય ધમધમતી સોની બજારો આજે સુનભાસી રહી છે. આ રાજકોટની પ્રખ્યાત સોની બજાર છે. આખા રાજકોટ શહેર, જિલ્લા અને આસપાસના ગામડાઓની કોટભરી કન્યાઓના સોનાના કોટ અહીં પૂરા થતા કોઈને ભેટ આપવી હોય, ઘરમાં સારો પ્રસંગ હોય, લોકો સોના ચાંદીની ખરીદી માટે અહીં જ ઉમટી પડતા. પણ કોરોના, મંદી અને લોકડાઉને આ બજારની રોનક છીનવી લીધી. દુકાનો આજે પણ ખુલે છે, પછી રાહ જોવાય છે કે કાશ કોઈ ગ્રાહક આવી જાય, પરંતુ આશા ઠગારી નીવડે છે. આ આશામાં ને આશામાં દિવસ ક્યાં વીતી જાય છે તે ખબર જ નથી પડતી. માંડ કોઈ એકલદોકલ ગ્રાહક આવી જાય તો ઠીક, નહીં તો દિવસ આથમી જાય છે અને વેપારી વર્ગ દિલને દિલાસો આપી ઘરે જવા રવાના થઈ જાય છે. કોરોના કાળમાં એક તો લોકડાઉન પ્લસ કામ ધંધા બંધ હોય પ્લસ લગ્ન સારાની સિઝન આવતી હોય જાતી હોય, એ લોકોને કોરોના કાળમાં અચાનક બંધ થઈ જવાથી જે રોજગારી મળતી બંધ થઈ ગઈ. તો એનો રોજગાર કોઈ માણસ મજૂરી કરતો હોય તો એને એના સેટ તરફથી કોઈને નોકરીએ રાખે, કોઈને કાઢી નાખે, તો એનો રોજગાર ત્યાં બંધ થઈ જાય છે. તો પહેલી વાર જે 2-3 મહિનાનો લોકડાઉન આવ્યું, પછી થોડા સમય પછી પાછું 1 મહિનાનું લોકડાઉન આવ્યું, તો જે મજૂરોને મુશ્કેલી પડે, એ મજૂરોને ઘણી બધી મુશ્કેલી નાના વર્ગને પડે છે. સાંકળા એવા વિસ્તારમાં આજે દુકાનોની આજુબાજુ ઘણા બધા વાહનોનો પાર્કિંગ સ્પેસ તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે. ગ્રાહકો તો આવતા નથી, તેથી બીજી બજારના લોકો પણ વાહનો પણ પાર્ક કરી જાય છે. ખૂબ મોટી સંખ્યામાં વાહનો સમાવ્યા છતાં પણ વિડંબના એ છે કે આ સાંકડી બજારોમાંથી લોકો આરામથી અવરજવર કરી શકે એટલો ખાલીપો રહી જાય છે. રાજકોટથી થતો માલ તૈયાર ભારતના તમામ સિટીમાં જાય છે. દિલ્હી છે, મુંબઈ છે, હૈદરાબાદ છે, ચેન્નઈ છે, કટક છે. રાજકોટની જે કારીગરી વખણાય છે એ ભારતના લગભગ તમામ સિટીમાં જાય છે. પણ જો જ્યારે ચોમાસું આવે, એક તો લોકડાઉન અને એની પાછળથી આ ચોમાસું ચાલુ થઈ ગયું, તો ચોમાસામાં ટ્રાવેલરો વરસાદના કારણે એ વેપાર ધંધા માટે નથી જઈ શકતા, તો ચોમાસું આવવાથી એ કામગીરી થોડી ઓછી થઈ જાય છે. સોની વેપારીઓના મતે ચિંતાની વાત એ છે કે લગ્નસરાની સિઝન પણ પૂરી થઈ ચૂકી છે, વરસાદની સિઝન શરૂ થઈ ચૂકી છે, જેના કારણે રાજકોટથી દિલ્હી, મુંબઈ, કટક, ચેન્નઈ સહિતના શહેરોમાં ઉત્પાદિત માલ મોકલવામાં પણ તકલીફ ઊભી થઈ છે. નિમાથે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા હજુ પણ વાગી રહ્યા છે. લાગે છે કે એક સમય રજવાડી ઠાઠમાઠ ધરાવતી આ બજારને તેનો જૂનો ઠાઠ પાછો મેળવવાની સફરમાં હજુ ઘણી લાંબી મજલ કાપવી પડશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. ગોલ્ડ કંટ્રોલ એક્ટ, એક્સાઇઝ ડ્યુટી અને હવે વધુ એકવાર સુવર્ણકારો સરકારના વધુ એક કાયદાના વિરોધમાં આવી ગયા છે. બહુચર્ચિત હોલમાર્ક કાયદાને સરકારે ફરજિયાત કરવાનું નક્કી કરતા સુવર્ણકારો વિરોધમાં ઉતરી આવ્યા છે. તેમનો દાવો છે કે આ કાયદાથી સોનું મોંઘું થશે અને સાથે જ તેની સિસ્ટમમાં પણ ઘણી ખામીઓ છે. હેન્ડવર્ક છે એ મુખ્ય કામ છે. આજે માણસો હેન્ડવર્કનું કામ માંગે છે. આ હતા ગુજરાત સુવર્ણકાર મંડળના પ્રમુખ દિનેશભાઈ રાણપરિયા. સરકારે હોલમાર્ક કાયદો ફરજિયાત બનાવ્યો છે, પણ રાજકોટ સહિત ઘણી બજારોના સોની વેપારીઓ તેની વિરુદ્ધમાં છે, જેના માટેના અમુક કારણો પણ છે. ખાસ જે સિસ્ટમ સરકાર દ્વારા તેને યોગ્ય અમલમાં નથી લવાઈ, તેના માટેના સેન્ટર નથી, જે છે તે સરકારી નથી, ખાનગી કેન્દ્રોમાં સરકારી અધિકારી નથી. આ સિસ્ટમમાં ચીટિંગ થઈ શકે છે અને આ સિસ્ટમની મશીનરીની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. અમારા જે ગુરુના દીકરાએ આખું ચાંદીનું બનાવેલું, એની અંદર સ્ક્રૂ પણ ચાંદીના આવે, વર્ષો પહેલાં. અને કલેક્ટરે એનું જેને કહેવાય ને ડેકોરેશન જેવું રાખ્યું હતું, બધા જોવા આવે એવું, જ્યારે કલેક્ટર પણ આવેલા. આવા આવા અસંખ્ય કારીગરો જે અમારા સમાજની અંદર હતા. મૂળ અમારો જે બિઝનેસ છે કે અત્યારે જે મશીનરી થઈ ગઈ છે, એની અંદર તમે સોનું મૂકો ને દાગીનાઓ તૈયાર થાય એવી મશીનરી આવી ગઈ છે. સરકાર દ્વારા હોલમાર્ક સેન્ટર ખાનગી વ્યક્તિઓને આપવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં માત્ર 4 જેટલા હોલમાર્ક સેન્ટર કાર્યરત છે, ત્યારે સરકારે સૌપ્રથમ હોલમાર્કનો કાયદો ફરજિયાત બનાવતા પહેલા સરકારી હોલમાર્ક સેન્ટર પણ ખોલવા જોઈએ. દરેક સેન્ટરમાં એક સરકારી અધિકારી હોવો જોઈએ, કારણ કે નાના વેપારીઓએ દાગીના બનાવ્યા બાદ હોલમાર્ક લેવા સેન્ટર સુધી જવું પડે, ત્યારે રસ્તામાં સેફટી સહિતના અનેક સવાલો ઉભા થાય છે. આ મશીનરીઓ આવતા ભલે પ્રોડક્શન વધ્યું, પણ
ધીમે ધીમે કારીગરો પાસે ધંધો ઓછો ગયો. કારણ કે એક સામાન્ય કારીગર આ થોડી 2 કરોડની મશીનરી ખરીદતી હશે, એ હાથેથી કામ કરતા હતા. અને અત્યારમાં અમારું હેન્ડવર્ક વખણાય છે, અત્યારે અમારું હેન્ડવર્ક વખણાય છે, મશીનરીના દાગીના વખણાતા નથી. અમારો હેન્ડનો બનાવેલો 100 વર્ષ પહેલાંનો દાગીનો, એના અત્યારે 120 ટકના પૈસા દેવાવાળા માણસો પડ્યા છે. સિસ્ટમની ખામી અંગે વાત કરતા ગુજરાત સુવર્ણકાર સંસ્થાના પ્રમુખે દાવો કર્યો કે હોલમાર્ક સેન્ટર પર સલામતીની જરૂરી સુવિધાઓનો અભાવ છે. દરેક સેન્ટર પર લોકર નથી, માટે કોઈ વેપારી દાગીનાની સલામતીની જવાબદારી કોની? સાથે જો ચકાસવામાં અમુક તમુક સેન્ટર પર માઇનોર ફેરફાર આવે તો જવાબદારી કોની નક્કી થાય, તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.